હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આજે શનિવાર છે એટલે અમે બાલાજીના મંદિરે જઈ છીએ. અહીંયા દાદા હનુમાન છે તો ત્યાં તમને દર્શન કરાવવા લઈ જાય. તો રાજકોટનો આજી ડેમ છે ને, ત્યાં હનુમાન બાપાનું મંદિર છે. લગભગ તમે નહીં જોયું હોય, લગભગ કોઈને ખ્યાલ પણ નથી, એટલે અમે તમને ત્યાં દર્શન કરાવવા લઈ જઈએ છીએ. દાદા હનુમાન તરીકે છે, હનુમાન બાપા છે, તો ત્યાં જઈને આપણે દર્શન કરાવી તમને અને ત્યાં જઈને મળી. હેલો, તો અમે પછી આવ્યા અહીં. આ સર્કલ છે આજી ડેમનો અને આ સામે આજી ડેમ છે. એક દિવસ આપણે આજી ડેમનો એટલો વ્લોગ ઉતારવાનો છે ત્યારે તમને આખું બતાવશું. અત્યારે આપણે હનુમાન બાપા ત્યાં જઈએ છીએ તો ત્યાં દર્શન કરી અને તમને પણ કરાવી. જંગલ છે, જંગલ વિસ્તાર કહેવાય, અને અહીંયા છે હનુમાન બાપાનું મંદિર. આજી ડેમથી નીચેનો રસ્તો સાઈડમાંથી જાય. જંગલની વચોવચ છે. હાલો, તો આપણે પહોંચી ગયા. જય દૂધેશ્વર મહાદેવ ને જય દાદા હનુમાન. આ એનો ગેટ છે અને હવે આપણે અંદર જઈ દર્શન કરવા. અહીંયા જો બેસવા માટે પણ સુવિધા છે, આવી રીતે બેન્ચ નહીં રાખેલ છે બેસવા માટે પણ. સરસ ગાર્ડન છે. સામે મંદિર. કેવું સરસ વાતાવરણ છે, એકદમ શાંત ને આમ સરસ. પક્ષીઓનો અવાજ પણ તમને આવતો હશે, સુંદર સરસ અવાજ આવે છે પક્ષીઓનો પણ. અહીંયા પીવા માટે પાણી પણ સુવિધા. આ મંદિરનો ગેટ. હવે આપણે મંદિરમાં અંદર જઈ આવી રીતના છે મંદિર. જોઈ લે આ મંદિરનું ફર્યું છે. સરસ એવી જગ્યા છે. કંઈક આવી રીતના છે મંદિર. જોઈ લ્યો તમે સરસ નજારો મંદિરનો. દાદા હનુમાનજી ડેમની બાજુમાં રસ્તો છે, ત્યાંથી જ આવે છે. બધા દર્શન કરી લ્યો હનુમાન દાદાના. પ્રસાદ રાખેલો છે,
અહીંયા હનુમાન ચાલીસા છે, જોઈ લો. હનુમાન દાદાના દર્શન કરી લીધા. હવે અહીંયા મહાદેવ છે, મહાદેવના દર્શન કરી લઈ. જય ભોલેનાથ. મંદિર માટે જે દાતાઓ છે એનું લિસ્ટ અહીંયા રાખેલ છે. મંદિર બનાવવા માટે જેને ફાળો આપ્યો હોય ને એ. તો આ છે દૂધેશ્વર મહાદેવ. હનુમાન દાદા, ગણપતિ બાપા છે. આ દૂધેશ્વર મહાદેવ બધે દર્શન કરી લ્યું. આવી રીતના છે. પૂજારીને એના માટે રહેવા માટેનો રૂમ ને એવું છે. અહીંયા પણ હનુમાન ચાલીસા છે. આ રસોડું છે. રસોઈ માટે પણ સુવિધા છે, વાસણ છે, રસોઈ બનાવવા માટે પણ અને સુવિધા છે રસોડાની. જોઈ લ્યો તમે બધા. અહીંયા આવી રીતના ચૂલા છે, આની માથે રસોઈ બનાવી શકીએ આપણે. અને સ્કૂલ પ્રવાસ પણ બહુ અહીંયા આવે, અહીંયા રસોડું બનાવે, છોકરાઓને જમાડે. સરસ વાતાવરણ છે. અહીંયા ચોકડી વાસણ ટકવાની માટે અને ફરતી કરનો નજારો મંદિરનો. જંગલ જેવું લાગે, જંગલમાં જ છે એમ તો. સરસ વાતાવરણ અને સુવિધા પૂરી બધી. તમે અહીંયા અંદર દર્શન કરી લીધા છે. હવે બારે જમવાની ને એની સુવિધા છે ફરતીકોળ ગાર્ડનમાં, તો એ તમને બતાવી દઈ. બધાએ શાંતિ દર્શન કર્યા મહાદેવના, હનુમાન દાદાના. તો હવે આપણે બહાર જઈ અહીંયા ગાર્ડનના તમને બધું બતાવું. જોઈ લે અહીંયા બધી સુવિધા છે, બેસવાની, જમવાની, અસલ બધે પટ સરસ છે. ઝાડવા નીચે બેસવાની લીલી હડિયારી નીચે આવી રીતે ટેબલ ને એવું બધું રાખેલું છે. બેન્ચ ખુરચી બેસવા માટે બધી સુવિધા છે સરસ. અને એકદમ માણસોએ પણ ક્લીન રાખ્યું છે ચોખ્ખું, એ સારું કહેવાય. ગમે એ ધર્મ સ્થળે આપણે જાય તો એ ખાસ ધ્યાન રાખાય કે ગંદકી વાળો નહીં કરવાનો, કચરો ગમે ત્યાં નહીં ફેંકવાનો. એ લોકોએ સુવિધા આપી જોઈ.
ડસ્ટબિનમાં, અને કદાચ ડસ્ટબિન નહીં ન હોય તો આપણે ગમે ત્યાં આપણો કચરો આપણે ભેગો લઈ જાય અને ગમે ત્યાં નાખી દઈએ આપણે, કે ડસ્ટબિન હોય ત્યાં. તો જોઈ લ્યો કે આપણો કચરો આપણે ગમે ત્યાં વેરવો નહીં, અને જ્યાં ડસ્ટબિન હોય ત્યાં જ નાખો, એટલે ચોખ્ખાઈ રહે. આવા ધર્મસ્થળ બધા હોય ત્યાં ચોખ્ખાઈ રહે. અહીંયા પક્ષીઓ માટે ચણની નેની સુવિધા રાખેલ છે. અને એક આ જોઈ શકો તમે કે ખિસકોલીને એના માટે જો આવી રીતે મકાઈ રાખેલી છે, જો આવી રીતે ખિસકોલીની આ બધી આવી રીતે ખાઈ શકે. અને અહીંયા પણ ચણની નેની સુવિધા, તો સરસ પંખીઓને એની માટે પણ સરસ સુવિધા છે. અને અહીંયા નાના બાળકો માટે પણ જો આવી રીતે ઘોડિયું ને એવું રાખેલ છે. અને આ ફરતી કોર જંગલ વિસ્તાર છે, જો તમે જોઈ શકો છો આમ. આ ઘોડિયું નાના બાળકો હોય તો એને સુવડાવવા માટે પણ આ સુવિધા છે. તો તમે જોયું દર્શન કર્યા, અને હા, આજુબાજુમાં હોય કે ગમે ત્યાંથી હોય તો તમને એમ થાય કે દર્શન કરવા અમનાન બાપાના, તો અહીં આજી ડેમની બાજુમાં જ છે, સાઈડમાં રસ્તો જાય ઉપર આપણે ચડી આજી ડેમ જોવા માટે, એનાથી આમ નીચે સાઈડનો રસ્તો આવે છે. એટલે તમારે, તમને પણ દર્શન કરવાનું મન થાય કે આપણે હનુમાન બાપાને દર્શન કરવા છે, આ જગ્યા એવી સરસ છે, તમે એકવાર આવશો તો તમને પણ એમ થશે કે ના ના વારંવાર આવવું જોઈએ, અને આવજો પણ જરૂર. બહુ સરસ જગ્યા છે, ફરતીકોર જંગલની વચોવચ બહુ મસ્ત જગ્યા છે. તો તમે પણ આવજો જરૂર ચોક્કસ, અહીં એકવાર મુલાકાતે આવજો, આ મહાદેવના અને હનુમાન દાદાના દર્શન કરવા, આ સ્થળની મુલાકાત કરવા તમે એકવાર જરૂર ચોક્કસ આવજો. બહુ સરસ જગ્યા છે, તમને પણ ગમી જશે, તમને પણ એમ થશે કે ના જવું જોઈએ, કે ના ના કેવું કુદરતી વાતાવરણ છે, ઝાડ ને એનો બધો આમ છાંયો બહુ સરસ છે, ખૂબ અહીં મજા આવે એવું છે વાતાવરણ. ડોડાની બહુ સુવિધા સારી કરેલ છે ખિસકોલી માટે, તે તમે જોઈ શકો. તમે દર્શન કર્યા, તમે પણ દર્શન કરી લીધા હશે, તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, આવી રીતે હું તમને બધે દર્શન કરાવીશ અલગ અલગ જગ્યાના. તો તમને આ જગ્યા કેવી લાગી તે મને જરૂર જણાવજો, મારી ચેનલને તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કે આગળ જતાં હું તમને અનેક જગ્યાના દર્શન કરાવીશ અલગ અલગ જગ્યાએ, મારથી બનશે એ બધી દર્શન જ્યાં કરાવતા હશે ત્યાં જરૂર કરાવીશ. એમાં કારણ કેવું હોય, કોઈક જગ્યાએ મંદિરે વિડીયો બનાવવાની મનાઈ હોય, એટલે અંદર તમને દર્શન ન કરાવી શકું, પણ બહારથી તમને બધું બતાવું. હા, આ આજી ડેમની બાજુમાં છે, તો તમે ત્યાં જરૂર આવજો દર્શન કરવા, અને અમે આજી ડેમનો એક વ્લોગ બનાવશું, એ તમને પણ આખો બતાવશું. અને મારી આગળ મારા વ્લોગ તમે જોતા રહેજો, અવનવા હું દર્શન કરાવીશ તમને. તો હાલો, આપણે દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લીધા હશે, તો આ મંદિરની આ જગ્યા તમને કેવી લાગી તે મને જરૂર જણાવજો. બહુ મજા આવી અહીંયા દર્શન કરીને, અને બહુ સરસ જગ્યા છે, તો તમે એકવાર જરૂર આવજો બધા. તો હવે મારો બ્લોગ અહીંયા હું પૂરો કરું છું, અને આ બ્લોગ તમને કેવો લાગ્યો હોય તે જરૂર જણાવજો, કોમેન્ટ કરજો, શેર કરજો, અને મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો,
જય શ્રી કૃષ્ણ.